ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં મમરાની ઇડલી. ઇડલી તો તમે 100 વાર બનાવી હશે, પણ મમરામાંથી ક્યારેય નહીં બનાવી હોય. આ ઇડલીનો સ્વાદ 100 ગણો વધારતી સ્પેશિયલ ચટણી પણ બનાવીશું. આ ચટણી સાથે ઇડલીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અહીંયા તમે જો એકદમ સરસ જાળીદાર અને પોચી રૂ જેવી સોફ્ટ આપણી ઇડલી બની છે આવે છે ને, તમને પણ આ ગરમ ગરમ ઇડલી અને ચટપટી ચટણીને જોઈને મોઢામાં પાણી. તો ચાલો બનાવીએ ઝટપટ બની જતી ચટણી સાથે ટેસ્ટી એવી મમરાની ઇડલી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં મમરાની ઇડલી બનાવવા માટે અહીંયા મેં 2 કપ મમરા લીધા છે. મમરાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. મમરાનો અધકચરો ભૂકો કરવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને આપણે મમરાનો ભૂકો કરી લેશું. અહીંયા આપણે મમરાનો એકદમ ફાઇન પાવડર નહીં બનાવવાનો. આપણો જેવો રવાનું ટેક્સચર હોય બિલકુલ એ જ રીતનો અધકચરો એવો આ રીતનો કરકરો ભૂકો કરી લેવાનો. હવે આપણે ઇડલીને એકદમ સરસ બાઇન્ડિંગ અને ટેક્સચર આપવા માટે 1 કપ કરતાં થોડો ઓછો રવો લેશું. તો રવો અહીંયા તમારે ઝીણા દાણાવાળો લેવાનો. જો ઘરમાં સૂજી હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરી આ રીતનો રવો ઝીણો કરી લેવાનો. ઝીણા રવાથી ઇડલીનું ટેક્સચર એકદમ સરસ આવે છે. હવે 1.5 ટીસ્પૂન કરતાં થોડું ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે 1 કપ જેટલું દહીં લઈ લેશું. દહીં અહીંયા તમારી પાસે જો ખાટું હોય તો એ જ લેજો. ખાટા દહીંનો સ્વાદ ઇડલીમાં એકદમ સરસ લાગે. પણ જો દહીં ખાટું ના હોય તો મોળા દહીં સાથે થોડો લીંબુનો રસ પણ લઈ શકાય. હવે આમાં આપણે થોડું કરી પાણી ઉમેરતા જશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો મમરા અને રવોને પલાળવા માટે આપણે 1 કપ દહીં અને 1 કપ જેટલું પાણી જોઈશે. આ રીતની અત્યારે મેં થીક પેસ્ટ તૈયાર કરી છે. હવે આપણે આને 10-15 મિનિટ માટે આ રીતે પલાળવા દેશું, જેથી મમરા અને રવો દહીં પાણી સાથે એકદમ સારી રીતે ફૂલી જાય. તો હવે આપણું બેટર 10-15 મિનિટમાં રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ઇડલીમાં ઉમેરવા માટેનો વઘાર તૈયાર કરીશું. આપણે શાકભાજીથી ભરપૂર આ જે વઘાર કરીએ છીએ એનાથી ઇડલીનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો પેનમાં મેં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લીધું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ અને 1 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ ઉમેરી દેશું. સાથે 2 તીખા લીલા મરચાં અને થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશો. અને હવે દાળનો સ્લો ગેસની ફ્લેમ પર હલકો કલર બદલાય એટલે આપણામાં શાકભાજી ઉમેરીશું. તો શાકભાજીમાં મેં 1 મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી, 1/4 કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર, 1/4 કપ જેટલા લાલ અને પીળા કેપ્સિકમ લીધા. તો જો તમને લાલ પીળા કેપ્સિકમ ના મળે તો તમે થોડા ઝીણા કાપેલા ટમેટાના ટુકડા અને થોડા મકાઈના દાણા લઈ શકો છો. પણ જો તમને લાલ અને પીળા કેપ્સિકમ મળે તો એ વાપરજો, એનાથી ઇડલીનો સ્વાદ એકદમ સરસ લાગશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો. અહીંયા આપણે આ વેજીટેબલ્સને ઓવરકુક નથી કરવાના, જસ્ટ 1 મિનિટ માટે સાતળવાના છે. વેજીટેબલ્સ સતળાઈ જાય એટલે ગેસને બંધ કરી થોડા એને ઠંડા થવા દઈએ. તો હવે લગભગ 5-1 મિનિટમાં આપણા વેજીટેબલ્સ સરસ ઠંડા થઈ ગયા છે. અને અહીંયા તમે 15 મિનિટ પછી આપણું બેટર જુઓ તો એ પણ સરસ ફૂલી ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં સાતળેલા વેજીટેબલ્સ ઉમેરી દેશું. તો ગરમ ગરમ વઘાર નહીં ઉમેરવાનો, વઘારને થોડી વાર માટે ઠંડો થવા દેવાનો. થોડો વઘાર ઠંડો થાય પછી એને બેટરમાં ઉમેરવાનો. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી દેશું, કેમ કે મને બેટર થોડું ઘાટું લાગે છે. તો લગભગ મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી આ રીતે સરસ બધું મિક્સ કરી લીધું અને ઘટ્ટ એવું બેટર તૈયાર કરી લીધું. હવે આપણે આ ઇડલી ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો હું અહીંયા 1 પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશ. ઇનો જો તમારી પાસે ના હોય તો સોડા પણ લઈ શકાય, પણ ઇનોથી ઇડલીનું રિઝલ્ટ વધુ સારું મળશે. અને રવો અને મમરાની ઇડલી છે તો એકદમ સફેદ પણ બનશે. ઇનો ઉમેર્યા પછી બેટરને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ બેટરને વધારે સમય નહીં રાખીએ, તરત જ આપણામાંથી ઇડલી બનાવીશું. તો ઇડલીની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેશું. સાઈડમાં આપણે ગેસ પર સ્ટીમરમાં પાણીને ગરમ કરવા રાખી દેશું. એકદમ સરસ પાણી ઉકળે પછી જ આપણે ઇડલીની પ્લેટ રાખવાની છે. તો જ્યારે તમે આ રીતે ઇડલીની પ્લેટ તૈયાર કરો ત્યારે સાઈડમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું. ગરમ ગરમ પાણી ઉકળતું હોય એમાં તમે આ રીતે તૈયાર કરેલી ઇડલીની પ્લેટ મૂકો તો એકદમ સરસ તમારી ઇડલી ફૂલીને પરફેક્ટ બને.
તો તમે જોઈ શકો છો ઇડલીની પ્લેટ મેં સરસ તૈયાર કરી લીધી છે અને આ રીતે સરસ પાણી ઉકળવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણામાં ઇડલીની પ્લેટ રાખી દેશું અને સ્ટીમરનું ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર 12-15 મિનિટ માટે ઇડલીને સ્ટીમ થવા દેશું. તો આપણી ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે એકદમ નવા સ્વાદમાં સંભાર ચટણી બનાવીશું. સંભાર ચટણી, હા, તમને આ જે ચટણી છે એમાં સંભાર અને ચટણી બંનેનો સ્વાદ આવશે. તો અહીંયા ચટણી બનાવવા માટે મેં 1 ટેબલ સ્પૂન તેલ પેનમાં ગરમ કરી લીધું. તેલ ગરમ થાય એટલે આપણામાં 1 ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ ઉમેરી દેશું. તુવેરની દાળને એકદમ સારી રીતે તેલ સાથે સાતળી લેશું. હલકો દાળનો કલર બદલાય એટલે આપણામાં તીખા લીલા મરચાં, 3-4 કળી જેટલું લસણ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. હલકો વઘાર થાય એટલે આપણામાં 1 મોટી સાઈઝની મોટી મોટી કાપેલી ડુંગળી ઉમેરી દેશો અને ડુંગળીને 2 મિનિટ જેવી થવા દેશો. તો 2 મિનિટ જેવી ડુંગળી થાય અને ડુંગળીનો સહેજ કલર બદલાય એટલે આપણામાં 1 મોટી સાઈઝનું ટમેટો ઉમેરી દેશો. સાથે મેં ચટણીને ટેસ્ટી બનાવવા માટે 1 નાનો ટુકડો આંબલીનો લીધો છે અને ટમેટા એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે આ સ્ટેજ પર આપણામાં ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો. 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશો. તો લગભગ 2 મિનિટમાં જ આપણું ટમેટું સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર ગેસને આપણે બંધ કરી દેશું તો અને ચટણીના મિક્સરને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. તો લગભગ 2-3 મિનિટ જેવું ચટણીનું મિક્સર ઠંડુ થાય એટલે ચટણી તૈયાર કરવા માટે આપણે જે ચટણીનું મિક્સર તૈયાર કર્યું એ બધું મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણામાં 2 ટેબલ સ્પૂન જેટલું તાજું નાળિયેર ઉમેરીશું. જો તાજું નાળિયેર ના હોય તો અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું છેણ પણ લઈ શકાય. સાથે મેં આમાં 2 ટેબલ સ્પૂન જેટલો સંભાર મસાલો ઉમેર્યો. સંભાર મસાલાથી આ ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગશે. ચટણીને સ્મૂથ પીસવા માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેશું અને હવે આને સારી રીતે પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં સ્મૂથ ચટણી પીસીને તૈયાર કરી લીધી છે. આ ચટણીનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે ચટણી પર એક વઘાર કરીશું. ચટણી પર વઘાર કરવા માટે આપણે ફરી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દેશું. હલકી રાઈ ક્રેકલ થાય એટલે આપણામાં 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ, 1 સૂકું લાલ મરચું ઉમેરી દેશું. ગેસને બંધ કરી થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. વઘારને આપણે તરત જ ચટણી પર આ રીતે રેડી દેશો. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ સંભાર ચટણી બની છે. તમે જો આવી ચટણી ક્યારેય ન બનાવી હોય તો જરૂર બનાવજો. આ ચટણી તમે એકવાર બનાવ્યા પછી અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણી સાથે ઇડલીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે ઇડલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ટૂથપીક ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ઇડલીનું મિશ્રણ ટૂથપીક પર બિલકુલ નથી ચોંટતું, મતલબ આપણી ઇડલી પરફેક્ટ કૂક થઈ ગઈ છે. તો હવે આ ઇડલીને 10-1 મિનિટ જેવી ઠંડી થવા દઈએ. તો થોડી ઇડલી ઠંડી થાય એટલે એની જાતે પ્લેટમાંથી સરસ આ રીતે અલગ થઈ જશે અને અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ જાળીદાર અને સોફ્ટ એવી ઇડલી બની છે. તો તૈયાર થયેલી આ ગરમ ગરમ ઇડલીને સંભાર ચટણી સાથે સર્વ કરી દેશું. તમને એક ઇડલી આ રીતે બતાવું તો તમે જુઓ એકદમ સરસ સોફ્ટ, જાળીદાર અને પોચી રૂ જેવી આ ઇડલી બની છે. તો જો તમે ક્યારેય આવી મમરાની ઇડલી ટેસ્ટી સંભાર ચટણી સાથે ના બનાવી હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક આવી નવી ટેસ્ટી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.